નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે સ્ટડીઝ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આઈસ એકેડેમી રાજકોટ દ્વારા બહાર પાડવામાં આવતું આઈસ મેજિક 12 ના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રોજ નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન છે એમને પણ ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો ફીફા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર વર્ષ 2020નો અંડર 17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ ક્યાં યોજાશે? જવાબ આવશે ભારતમાં યોજાશે. ભારતે ફ્રાન્સને હરાવી અને આ યજમાની મેળવી છે. અંડર 17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ વર્ષ 2008થી થયો હતો અને આ વર્લ્ડ કપ દર 2 વર્ષે યોજાય છે અને ફીફાનું ફૂલ ફોર્મ થાય છે ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન. ત્યાર પછી આગળ વાત કરીએ તો ભારતે તાજેતરમાં મ્યાનમાર સરહદે ચીન સમર્થિત કયા ત્રાસવાદી જૂથની આશરે 10 જેટલી છાવણીઓનો સફાયો કર્યો છે? જવાબ આવશે અરાકાન. તાજેતરમાં 11-15 માર્ચ 2019 દરમિયાન યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી યુએનઈએના કેટલામાં સત્રનું આયોજન થયું હતું? જવાબ આવશે 4th સત્રનું આયોજન થયું હતું. તાજેતરમાં 11-15 માર્ચ 2019 દરમિયાન યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીના 4th સત્રનું આયોજન ક્યાં થયું હતું? જવાબ આવશે નેરોબી ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી વાત કરીએ તો તાજેતરમાં 11-15 માર્ચ 2019 દરમિયાન નેરોબી ખાતે યોજાયેલા યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીના 4th સત્રમાં ભારતે પર્યાવરણ સંબંધિત કેટલા પ્રસ્તાવ રજૂ કર્યા હતા? જવાબ આવશે 2 પ્રસ્તાવ રજૂ કર્યા હતા અને આ 2 પ્રસ્તાવોમાં એક સિંગલ યુઝ પ્લાસ્ટિક અને બીજું સસ્ટેનેબલ નાઇટ્રોજન મેનેજમેન્ટ સંબંધિત આ 2 પ્રસ્તાવોનો સમાવેશ થાય છે અને આ યુએનઈ દ્વારા સર્વસંમતિથી ભારતના આ 2 પ્રસ્તાવોને સ્વીકાર કરવામાં આવ્યો છે અને વિશ્વમાં નાઇટ્રોજનના કારણે થતા પ્રદૂષણ અને પ્લાસ્ટિકના કારણે થતા પર્યાવરણના નુકસાનને અટકાવવા માટે ભારત દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આગળ વાત કરીએ 6ઠો પ્રશ્ન તો તાજેતરમાં માર્ચ 2019 દરમિયાન ફેસ્ટિવલ ઓફ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનું આયોજન ક્યાં થયું હતું? જવાબ આવશે ગાંધીનગર ખાતે થયું હતું. તાજેતરમાં ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલા ફેસ્ટિવલ ઓફ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ FINE 2019નું ઉદઘાટન કોણે કર્યું હતું? જવાબ આવશે શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો, આ ફેસ્ટિવલ ઓફ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ એ શું છે? તો કે એ ભારતના રાષ્ટ્રપતિ ભવન દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે, જે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયાના સહયોગથી તેમનું આયોજન કરવામાં આવે છે. એટલે સુખી, સમૃદ્ધ અને સુરક્ષિત ભારતના નિર્માણ માટે ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે એ માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી આગળ વાત કરીએ 8મો પ્રશ્ન તો તાજેતરમાં 2-15 માર્ચ 2019 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે સંપ્રીતિ સૈન્ય અભ્યાસ 2019નું આયોજન થયું હતું? જવાબ આવશે બાંગ્લાદેશ ખાતે થયું હતું. આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયેલા આ 8મો સંપ્રીતિ સૈન્ય અભ્યાસ હતો અને બાંગ્લાદેશના તંગેલ ખાતે તેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુદ્ધ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. આ યુદ્ધ અભ્યાસનો શરૂઆત 2009થી કરવામાં આવી હતી. ત્યાર પછી આગળ વાત કરીએ તો તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા? જવાબ આવશે 10મા મુખ્યમંત્રી હતા. મનોહર પારિકર કેટલી વખત ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા? જવાબ આવશે એ 4થી વખત મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર પછી વાત કરીએ મનોહર પારિકરનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે માપુસા ખાતે થયો હતો. પછી મનોહર પારિકરે કેન્દ્ર સરકારમાં કયા મંત્રી તરીકે સેવા આપી હતી? જવાબ આવશે એમણે સંરક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. ત્યાર પછી મનોહર પારિકરના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જવાબ આવશે બીજું અને ત્રીજું વિધાન સાચું છે. એમાં
તેઓ ગોવાના મુખ્યમંત્રી બનનાર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ નેતા હતા અને તેઓ આઈઆઈટી ગ્રેજ્યુએટ ભારતના પ્રથમ મુખ્યમંત્રી હતા. આપણે વિધાન એકમાં જોઈએ તો તેઓ ગોવાથી નહીં પરંતુ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા. ત્યાર પછી વાત કરીએ આપણે તો ઇન્ડિયન વેલ્સ 2019 અથવા તો બીએનપી પ્રીવિયસ ઓપન 2019માં મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે? જવાબ આવશે શ્રી ડોની મિકથિયમ. ઓસ્ટ્રેલિયાના શ્રી ડોની મિકથિયમે તાજેતરમાં કોને પરાજય આપી અને ઇન્ડિયન વેલ્સ 2019નું મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે? જવાબ આવશે રોજર ફેડરરને. તાજેતરમાં ભારત અને કોની વચ્ચે એફિન્ડિક્સ 19 સૈન્ય અભ્યાસનું આયોજન થયું હતું? જવાબ આવશે 17 આફ્રિકી દેશો વચ્ચે. તાજેતરમાં ભારત અને 17 આફ્રિકી દેશો વચ્ચે ભારતમાં કઈ જગ્યાએ એફિન્ડિક્સ 19 સૈન્ય અભ્યાસનું આયોજન થયું હતું? જવાબ આવશે પુણે ખાતે કરવામાં આવ્યું હતું. અને આ એફિન્ડિક્સ સૈન્ય અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ છે માનવીય સહયોગ અને શાંતિ મિશન માટે સહભાગી દેશોને ટ્રેનિંગ આપવાનો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો તાજેતરમાં કઈ બેંક દ્વારા એટીએમ પરથી ક્રેડિટ કાર્ડ વિના જ નાણાં ઉપાડવાની સુવિધા લોન્ચ કરવામાં આવી છે? જવાબ આવશે એસબીઆઈ. તાજેતરમાં એસબીઆઈ દ્વારા ભારતમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વિના જ એટીએમ પરથી નાણાં ઉપાડવા માટે કઈ સુવિધા લોન્ચ કરવામાં આવી છે? જવાબ આવશે યોનો કેશ. મિત્રો, આ યોનો કેશ શું છે? તો કે એસબીઆઈ દ્વારા તેના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવેલી આ યોનો કેશ સર્વિસ અંતર્ગત ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી નાણાં ઉપડી શકાશે અને આ સેવા એસબીઆઈના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મનો એક ભાગ છે. યોનો કેશનું ફૂલ ફોર્મ થાય છે યુ ઓનલી નીડ વન. એસબીઆઈના આશરે 16,500 એટીએમ પર આ કાર્ડલેસ કેશ વિડ્રોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને આ સુવિધા ધરાવતા એસબીઆઈ એટીએમ એ યોનો કેશ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, ખાસ યાદ રાખજો, આ સુવિધા ધરાવતા એસબીઆઈ એટીએમ એ યોનો કેશ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, હવે આપણે જોઈએ તો કે યોનો કેશની મદદથી પૈસા કઈ રીતે ઉપડી શકાશે. તો આ સુવિધાનો લાભ લેવા માટે એસબીઆઈ કસ્ટમરે પોતાના સ્માર્ટફોન પર યોનો એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ યોનો એપ ડાઉનલોડ કર્યા બાદ તેમાં 6 અંકનો યોનો પિન સેટ કરવાનો રહેશે અને ત્યારબાદ યોનો કેશ પોઈન્ટ પરથી ગ્રાહકે પૈસા ઉપાડવા માટે 6 અંકનો આ પિન એન્ટર કરવાનો રહેશે. પૈસા ઉપાડવાની વિનંતી માટે આ પિન એન્ટર થઈ ગયા બાદ કસ્ટમરના મોબાઈલમાં 6 અંકનો એક કોડ એસએમએસ દ્વારા મોકલવામાં આવશે અને આ કોડ યોનો કેશ પોઈન્ટના એન્ટર યોનો કેશ પોઈન્ટમાં એન્ટર કરવાથી ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે. હવે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? જવાબ આવશે 20 માર્ચ એ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, સૌ પ્રથમ 2010માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પર્યાવરણના સંરક્ષણ માટે નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 માર્ચ 2011થી ગુજરાતના અમદાવાદ ખાતેથી ચકલી એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને વર્ષ 2019ના વિશ્વ ચકલી દિવસની થીમ આઈ લવ સ્પેરોસ છે. ત્યાર પછી વાત કરીએ તો ભારતમાં કયો દિવસ હોળીના પર્વ તરીકે ઉજવાય છે? જવાબ આવશે ફાગણ સુદ પૂર્ણિમા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં ભારતની કઈ બેંકને ખાનગી બેંક જાહેર કરવામાં આવી છે? જવાબ આવશે આઈડીબીઆઈ બેંક. તાજેતરમાં આઈડીબીઆઈનો 51% શેર હિસ્સો ખરીદીને કોના દ્વારા આઈડીબીઆઈનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે? જવાબ આવશે એલઆઈસી. આઈડીબીઆઈના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જવાબ આવશે પહેલું અને બીજું વિધાન સાચું છે. તેમનું પૂરું નામ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા છે અને સંસદના એક એક્ટ દ્વારા 1 જુલાઈ 1964ના રોજ તેમની સ્થાપના થઈ હતી અને તેમનું વડું મથક મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આવેલું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો તાજેતરમાં
વર્ષ 2018 નો વ્યાસ સન્માન કોને એનાયત થયો છે? જવાબ આવશે શ્રી લીલાધર જગુડીને એનાયત કરવામાં આવ્યો છે. આ લીલાધર જગુડીને તેમની કઈ કૃતિ માટે વર્ષ 2018 નો વ્યાસ સન્માન એનાયત થયો છે? જવાબ આવશે જીતને લોગ ઉતને પ્રેમ. મિત્રો આ લીલાધર જગુડી છે એ કોણ છે? તો કે લીલાધર જગુડી છે એ હિન્દી ભાષાના વરિષ્ઠ કવિઓમાંના એક છે. તેમને વર્ષ 2004માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત તેમને અનુભવ કે આકાશ મેં ચાંદ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી વ્યાસ સન્માનના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જવાબ આવશે બીજું અને ત્રીજું વિધાન સાચું છે. એટલે કે તે ભારતનો બીજો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે અને હિન્દી ભાષાના છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલી શ્રેષ્ઠ કૃતિના સર્જકને આ પુરસ્કાર એનાયત થાય છે. અને વર્ષ 2017 અનુસાર આ પુરસ્કાર અંતર્ગત 350,000 રૂપિયા એનાયત કરવામાં આવે છે. હવે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો 21 માર્ચ 2019 ના રોજ નીચેનામાંથી કયા દિવસ ઉજવાતો નથી? જવાબ આવશે વિશ્વ ભાઈ દિવસ ઉજવાતો નથી. મિત્રો 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસ, વિશ્વ કલર દિવસ, વિશ્વ વન દિવસ, વિશ્વ પપેટ્રી ડે અને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો 21 માર્ચના રોજ આ 5 દિવસ એટલે કે વિશ્વ વન દિવસ, વિશ્વ કવિતા દિવસ, વિશ્વ કલર દિવસ, વર્લ્ડ પપેટ્રી ડે અને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વર્લ્ડ પપેટ્રી ડે અને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? જવાબ આવશે 21 માર્ચ. વર્ષ 2019ના આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ શું છે? જવાબ આવશે ડી ફોરેસ્ટ એન્ડ એજ્યુકેશન. આજે વન દિવસ છે એ 21 માર્ચ 2013ના રોજ સૌ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી અને એના સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 28 નવેમ્બર 2012ના રોજ 21 માર્ચને આ વન દિવસ તરીકેની ઘોષણા કરવામાં આવી હતી. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ તો યુનેસ્કો દ્વારા 21 માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? જવાબ આવશે 1999માં. આજે વિશ્વ કવિતા દિવસ છે એ વિશ્વભરમાં કવિતાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીઈઈ દ્વારા તાજેતરમાં તૈયાર કરવામાં આવેલા રાષ્ટ્રીય રણનીતિ દસ્તાવેજનું નામ શું છે? જવાબ આવશે ઉન્નતિ. મિત્રો આ બીઈઈ શું છે? તો કે ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો, એનું ફૂલ ફોર્મ થાય છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. બીઈઈ એ ભારત સરકારના વીજ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે. ઊર્જા સંરક્ષણ અધિનિયમ 2001ની જોગવાઈઓ અનુસાર ભારત સરકાર દ્વારા 1 માર્ચ 2002ના રોજ તેમની સ્થાપના કરવામાં આવી હતી અને ભારતીય અર્થતંત્રમાં ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે આ સંસ્થા દ્વારા નીતિઓ અને રણનીતિઓ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન તો બીઈઈ દ્વારા તાજેતરમાં તૈયાર કરવામાં આવેલા રાષ્ટ્રીય રણનીતિ દસ્તાવેજ ઉન્નતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? જવાબ આવશે સી ભારતમાં ઊર્જા કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવી. ઉન્નતિનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કે અનલોકિંગ નેશનલ એનર્જી એફિશિયન્સી પોટેન્શિયલ. અને આ દસ્તાવેજ ઊર્જા કાર્યક્ષમતામાં વૃદ્ધિ દ્વારા ભારતના પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ માટેના લક્ષ્યાંકોને હાંસલ કરવા માટેનો એક વ્યાપક રોડમેપ પૂરો પાડે છે. આ દસ્તાવેજમાં રાજ્ય સ્તર સુધીનો ઊર્જા લક્ષ્યાંકોનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે અને આ પ્રકારનો આ પ્રથમ પ્રયાસ છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો તાજેતરમાં ઘાયલ જવાનોની સારવાર માટે કોના દ્વારા કમ્બેટ કેજ્યુઅલ્ટી ડ્રગ્સ વિકસાવવામાં આવ્યા છે? જવાબ આવશે DRDO. DRDO નું ફૂલ ફોર્મ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ દવાઓથી ઘાયલ જવાનોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે એ પહેલા નાજુક સમયને વધારી શકાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે
સમગ્ર વિશ્વમાં કયો દિવસ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડિસેમ્બર 1992માં 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે સ્વીકૃતિ આપવામાં આવી હતી અને આ અંતર્ગત 22 માર્ચ 1993ના રોજ પ્રથમ વખત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શુદ્ધ જળના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે આ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી વર્ષ 2019ની વિશ્વ જળ દિવસની થીમ શું છે? જવાબ આવશે લિવિંગ નો વન બિહાઇન્ડ. ત્યાર પછી આગળ વાત કરીએ તો તાજેતરમાં ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? જવાબ આવશે ડી શ્રી પ્રમોદ સાવંત. તાજેતરમાં શ્રી પ્રમોદ સાવંત ગોવાના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે? જવાબ આવશે આ 13માં મુખ્યમંત્રી બન્યા છે. પ્રમોદ સાવંત છે એ ગોવા વિધાનસભાના સ્પીકર હતા. ત્યાર પછી આગળ વાત કરીએ તો તાજેતરમાં ગોવાના 8માં નાયબ મુખ્યમંત્રી કોણ બન્યું છે? જવાબ આવશે સુદિન ધાવલીકર અને વિજય સરદેસાઈ. તાજેતરમાં ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે શ્રી પ્રમોદ સાવંતને કોણે શપથ અપાવ્યા છે? જવાબ આવશે શ્રીમતી મૃદુલા સિંહાએ. 7મો પ્રશ્ન, ગોવા વિધાનસભામાં કુલ કેટલી સભ્ય સંખ્યા હોય છે? જવાબ આવશે 40 સભ્યોની સંખ્યા છે. તાજેતરમાં ઈદાઈ નામના ચક્રવર્તી તોફાની કયા દેશમાં ભારે નુકસાન થયું છે? જવાબ આવશે મોઝાંબિક. તાજેતરમાં મોઝાંબિકમાં આવેલા ઈદાઈ નામના ચક્રવર્તી તોફાન દરમિયાન સહાયતા માટે ભારતીય નૌસેનાના 3 જહાજ સૌપ્રથમ પહોંચી ગયા હતા. આ 3 જહાજમાં નીચેનામાંથી કયા જહાજનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી સૂર્ય, એટલે કે સુજાતા, સારથી અને શાદુલ, આ 3 જહાજોનો સમાવેશ થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો વિશ્વ મોસમ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? જવાબ આવશે ડી 23 માર્ચ. ભારતના વીર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? જવાબ આવશે બી 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી અને આ લોહાર ષડયંત્ર કેસમાં ફાંસી આપવામાં આવી હતી. તાજેતરમાં માર્ચ 2019 દરમિયાન ફિચ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક અનુસાર નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાની સંભાવના છે? જવાબ આવશે 6.8%. ત્યાર પછી વાત કરીએ તો તાજેતરમાં માર્ચ 2019 દરમિયાન સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ 2019નું આયોજન ક્યાં થયું હતું? જવાબ આવશે બી અબુધાબી, યુનાઇટેડ આરબ અમીરાતમાં થયું હતું. તાજેતરમાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિક 2019માં ભારતને કુલ કેટલા ગોલ્ડ મેડલ મળ્યા છે? જવાબ આવશે 85. તાજેતરમાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિક 2019માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે? જવાબ આવશે બી 668. તાજેતરમાં યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક 2019માં ભારતે સૌથી વધુ મેડલ કઈ રમતમાં જીત્યા છે? જવાબ આવશે એ પાવર લિફ્ટિંગ. સ્પેશિયલ ઓલિમ્પિકના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જવાબ આવશે એ, એટલે કે બધા વિધાનો સાચા છે. તેમનો પ્રારંભ 1968થી થયો હતો. તે દર 2 વર્ષે યોજાય છે અને વર્ષ 2019માં 15મા સમર સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન થયું હતું અને વર્ષ 2019ના સ્પેશિયલ ઓલિમ્પિકનો મોટો મીટ ધ ડિટરમાઇન્ડ હતો. ત્યાર પછી તાજેતરમાં ભારતના પ્રથમ લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે એ પિનાકી ચંદ્ર ઘોષ. ભારતના પ્રથમ લોકપાલ શ્રી પીસી ઘોષે નીચેનામાંથી કયા પદ પર સેવા આપી નથી? જવાબ આવશે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ભારતના પ્રથમ લોકપાલ શ્રી પીસી ઘોષનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? જવાબ આવશે પશ્ચિમ બંગાળ. ભારતના લોકપાલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ આવશે બી તે એક સાંવિધાનિક સંસ્થા છે. ભારતમાં લોકપાલની નિમણૂક માટેની સિલેક્શન કમિટીના સભ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે ભારતના એટર્ની જનરલ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.